બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતમાં હોવાની માહિતી મળી હતી। તેને પગલે બિહાર પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગતા ક્રાઇમ બ્રાન્ચે યુવાનને લસકાણા ખાતેથી ઝડપી પાડી બિહાર પોલીસને સોંપ્યો છે। આરોપી યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે। બે દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। આ અંગે બિહાર પોલીસે ગુનો નોંધી તપાસ કરતા ટેકનિકલ સર્વેલન્સના આધારે ફોન કરનારી વ્યક્તિની ઓળખ અંકિત મિશ્રા તરીકે થઈ હતી। તેનું મોબાઈલ લોકેશન સુરતમાં મળતા બિહાર પોલીસે સુરત પોલીસને જાણ કરી હતી અને મદદ માંગી હતી। આ અંગે ક્રાઇમ બ્રાન્ચને જાણ કરાતા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે અંકિત મિશ્રાને આજરોજ લસકાણાથી ઝડપી પાડી તેનો કબજો બિહાર પોલીસને સોંપ્યો હતો। સુરતમાં રહી મજૂરી કામ કરતા મૂળ બિહારના અંકિત મિશ્રાએ 20 માર્ચના રોજ ઇન્ટરનેટના માધ્યમથી મીડિયા ચેનલનો સંપર્ક કરી સાંજના સમયે બિહારના મુખ્યમંત્રીને 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાની કબૂલાત કરી હતી। જો કે પોલીસે તેની વધુ પૂછપરછ કરી રહી છે। તે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે।